છો વિદ્યાર્થી મિત્રો, મજામાં. આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો એમાં ભાગ બીજો ભણીશું. આપણે પહેલા ભાગમાં જોઈ ગયા કે પર્યાવરણના ઘટકો, જૈવિક અને અજૈવિક ઘટકો છે, મહાસાગરો કેટલા છે, 4, એના વિશે આપણે જોયું. હવે આપણે જોશું પ્રદૂષણ વિશે પણ જોયું હતું કે પ્રદૂષણ અલગ અલગ રીતે થાય, પ્રદૂષણ એટલે શું અને પ્રદૂષક. હવે આપણે એ પ્રદૂષણો કયા કયા છે તો એમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. તો સૌથી પહેલાં જોશું ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. એમાં ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન ઉપર છોડી દેવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન ઉપર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિ એટલે મેં તમને હમણાં જ કીધું ખોદકામની પ્રવૃત્તિઓથી, બાંધકામની પ્રવૃત્તિઓથી, ખેતી માટે રાસાયણિક ખાતર વાપરવાથી અને અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ અને પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ જો અહીંયા પીરાણા ડમ્પિંગ આપણે અમદાવાદમાં જે આવેલું છે ને એ બતાવ્યો છે. હવે ભૂમિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, આપણે અટકાવવું તો શું કરવું જોઈએ? જો જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જે જંતુનાશક દવા કે ખાતરો છે રાસાયણિક, એની જગ્યાએ આપણે શું કરવું જોઈએ? તો કુદરતી કે દેશી ખાતર વાપરવું જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરો, એટલે કે જરૂરી હોય ત્યાં જ એનો ઉપયોગ કરો. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગમાં લાવો, એટલે કે જે ઘન કચરો છે એનું વર્ગીકરણ કરો અને એને ફરીથી ઉપયોગમાં લાવવાનો પ્રયત્ન કરો. પ્લાસ્ટિક કે ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય, કોઈ ઘન કચરો હોય, તો એને રિસાયકલિંગ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. શું કરવું જોઈએ? રિસાયકલિંગ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો. હવે આમાં શું થાય છે, ખેતીમાં લોકો એકારે ધોરિયા પદ્ધતિ વાપરતા હોય છે, એક સાથે પાણી છોડી દેનાથી કણો ધોવાઈ જાય, તો એની જગ્યાએ આપણે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવી જોઈએ. ત્યારબાદ છે જળ પ્રદૂષણ. તો હાલના સમયમાં આપણે વધારે જોઈએ છે જળ એટલે શું? પાણી. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તે દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. એમાં ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતા ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. હવે આપણે જળ પ્રદૂષણ અટકાવવું હોય તો શું કરવું જોઈએ? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તો ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. બીજું, શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. ત્રીજું, પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ ઉપર અંકુશ રાખવો જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જોશું હવા પ્રદૂષણ. શું છે હવા પ્રદૂષણ? તો ઉદ્યોગો, અહીંયા જુઓ તમે, દેખાય છે ધુમાડા નીકળતા તમને, એવી જ રીતે અહીંયા જળ પ્રદૂષણ જો ગંદુ પાણી છોડી દે એટલે પાણી તો ખરાબ થાય જ, હારે હારે અંદરના જીવોને પણ નુકસાન થાય. અહીંયા પણ જો ધુમાડા છૂટે, વાતાવરણમાં ભળે, એમાં કેટલા ખરાબ વાયુ હોય, તો એ કોની ઉપર અસર કરે? માનવીઓ ઉપર, વનસ્પતિ ઉપર, બરાબર.
જોઈએ. ઉદ્યોગો, મિલો, ઉદ્યોગો, કારખાના, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભરે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે. ફરીથી, ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવે કેવી રીતે થાય? તો હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો, જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલથી જે ચાલતા વાહનો છે એમાં કયા કયા વાયુ ખરાબ વાયુ હોય છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ અને બેન્ઝોપાયરીન. યાદ રાખી વિદ્યાર્થી મિત્રો, ખનન અને બાંધકામની પ્રવૃત્તિઓથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. એટલે કે જ્યારે ખનન અને બાંધકામ ચાલે ત્યારે પણ અમુક પ્રદૂષકો છે જે હવામાં ભળે છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. હવે જોશું હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. એટલે હવા પ્રદૂષણ માટે સૌથી પહેલાં સરકારે શું કરવું, કાયદા બનાવવા જોઈએ અને એનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા, એટલે કારખાના મોટા હોય કે મોટી કંપનીઓ હોય એમાં જ્યારે ધુમાડા નીકળે છે તો એવી જગ્યાએ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય ને એવા સાધનો વિકસાવવા જોઈએ. શું કરવું જોઈએ? ફિલ્ટરો વિકસાવવા જોઈએ. ત્યારબાદ કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પડતો જ ઉપયોગ કરવો. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. એટલે કે સીએનજી, પીએનજી છે ને પ્રદૂષણ મુક્ત છે અને સૌર ઉર્જા એ વગેરેને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. હવે લોકો શું કરે, વ્યક્તિગત પોતાનું વાહન હોય તો એ વાહનથી અલગ 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 બધા જાય તો એની જગ્યાએ જે સરકારે આપણને સુવિધા આપેલી છે બરાબર બસોની, જાહેર પરિવહનની, તો એનો ઉપયોગ કરવો જોઈએ, એની લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. એટલે કે શું, પેટ્રોલે બચે, ધુમાડો પણ કે પ્રદૂષણ ના થાય અને તમારો ખર્ચો પણ બચે. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, વાહનો માટે શું, પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. પીયુસી એટલે શું? તો પોલ્યુશન અંડર કંટ્રોલ. સીએનજીનું પૂરું નામ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, પીએનજીનું પૂરું નામ પાઇપ્ડ નેચરલ ગેસ. આ નામ તમારે યાદ રાખવાના છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે ધ્વનિ પ્રદૂષણ. તો બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ, બિનજરૂરી વધુ પડતો અસહ્ય જે અવાજ છે એને શું કહેવાય? ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. એટલે ઘોંઘાટ એ જ ધ્વનિ પ્રદૂષણ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે. ખ્યાલ આવી દેતી મિત્રો? અમુક એવા હોય કે જેને શાંત સંગીત ગમતું હોય, હવે એની સામે તમે મોટું ભારે રોક સંગીત વગાડો તો તેને ઘોંઘાટ લાગશે. જ્યારે રોક સંગીતના ચાહક માટે પાછું તે કર્ણપ્રિય પણ હોય, બને ને આવું. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ, હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડસ્પીકરો, બેન્ડવાજા, ઢોલ નગારા, ડીજેનો અવારનવાર ઉત્સવ અને ઉદઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. હવે ધ્વનિ પ્રદૂષણથી શું થાય?
તો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બેરાશ આવી, માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડવી, સ્વભાવ ચીડિયાપણું થઈ જવું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થવો. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુ નાશ પામે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો. ત્યારબાદ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવે તમારે આ ધ્વનિ પ્રદૂષણ અટકાવવા તો ઉપાય શું કરવું જોઈએ? તો સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. શું? ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવ, ઉદ્ઘાટન પ્રસંગો દરમિયાન બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. જે ઉદ્યોગોની વિમાન મથક હોય ને ત્યાં વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અથવા સાયલેન્ટ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો પા રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ. એનાથી પણ અવાજ થાય. જો ના રિપેર કરાવો, બગડી ગયેલા તો વધારે અવાજ કરે. પણ જો તમે સર્વિસ રિપેરિંગ કરાવતા હોય તો બિનજરૂરી જે અવાજ છે એ ના નીકળે. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે આકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશ યાત્રીઓ આકાશમાં તેજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ વરસવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે, પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપણે અહીંયા સ્વાધ્યાય આપેલું છે. તો પહેલું છે પર્યાવરણના ઘટકો. તો આપણે હમણાં જોયું કયા છે ઘટકો? જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો કયા? મીઠા પાણીના તો સરોવર, નદી, કૂવા, બરાબર. બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? તો 12 કલાક અને 25 મિનિટ. ચીડિયાપણું કયા પ્રદૂષણથી થાય? તો ધ્વનિ પ્રદૂષણ. ભૂમિ પ્રદૂષણ એટલે શું? તો જ્યારે પાણીનો જ્યારે કોઈ ઘન કચરો જમીનમાં છોડવામાં આવે છે ત્યારે તે થતા પ્રદૂષણને ભૂમિ પ્રદૂષણ કહેવાય. ત્યારબાદ માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? તો માણસો દ્વારા સર્જિત, માણસો દ્વારા બનાવેલા પર્યાવરણને માનવ સર્જિત કે માનવ એને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહેવાય. હવે અહીં આપણને ઉપાયો આપેલા છે બધાના, કે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કયા? તો આપણે અગાઉ અહીંયા જોઈ ગયા જમીન પ્રદૂષણ માટે, તો આ તમારે અહીંયા લખવાના રહેશે, બરાબર. કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો, ઓછો કરવો, જૈવિક ખાતરો, ઘન કચરાનો ઉપયોગ, રિસાયકલિંગ કરવું અને કુવારા ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવી. ત્યારબાદ હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો હવાના પ્રદૂષણ માટે આપણે ઝેરી ગેસ ફિલ્ટર તેમજ સરકારે નિયમો બનાવવા જોઈએ, કડક અમલો. કોલસા, પેટ્રોલ, ડીઝલ વધુનો ઉપયોગ કરવો જોઈએ પૂરતો. સીએનજી, પીએનજીવાળા વાહનો વાપરવા જોઈએ. પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ અને જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ. ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તો આપણે છેલ્લે જ હમણાં જોયા કે સિનેમાઘરો, જાહેર સભાઓ ધ્વનિ શોષક યંત્રોને પડદા લગાવવા, ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વૃક્ષો વાવવા, શાળા, હોસ્પિટલ જ્યાં નો હોર્ન સાયલેન્ટ ઝોન લગાવવા, ફટાકડાનો ટાળવો જોઈએ ઉપયોગ, ટેલિવિઝનના વગાડેનો અવાજ જે ધીમો રાખવો જોઈએ, યંત્રો વાહનોને સમયાંતરે રિપેરિંગ કરાવવા જોઈએ, આ બધા ઉપાયો છે. હવે દરિયામાં ભરતી ઓઢ થાય છે એનું કારણ શું છે? તો કારણ કે જ્યારે સૂર્ય અને ચંદ્ર નું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ત્યારે
પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે, બરાબર. ભરતી ઓટ દિવસમાં બે વાર આવે છે, એટલે કે ભરતી જે ચડવાની ઉતરવાની જે છે એને કહેવાય ભરતી ઓટ. કેના કારણે થાય ભરતી ઓટ? તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી ઓટ થાય છે. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે, એનું કારણ? તો અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક જ સીધી રેખામાં આવતા હોવાથી દરિયામાં મોટી ભરતી આવે છે. વાતાવરણ સૂર્યના ખાલી ગયા કિરણો, તો પાળ જાંબલી કિરણો, કયા? પાળ જાંબલી. ધ્વનિ પ્રદૂષણને ખાલી ગયા પણ કહેવાય, શું કહેવાય? ઘોંઘાટ. સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે તેને શું કહેવાય? સુનામી, બરાબર. આપણે એને પૂર પણ કહી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો તમને? આનો સ્વાધ્યાય સારા અક્ષર લખી કાઢવાનું છે, જેના ખર પડી જોઈ લેજો, બરાબર. ચલો આવજો.